નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ચાર પોઈન્ટ એક એના ત્રણ અભ્યાસ કર્યા ત્રણ ઉદાહરણ એક્ઝામ્પલ નંબર તો એક્ઝામ્પલ નંબર ફોરથી આપણે અભ્યાસ કરીશું જોઈએ ફોર નંબરનું એક્ઝામ્પલ શું કહે છે તો ફોર નંબર કે શું કહે છે કે વન ઇન્ટુ ટુ ઇન ટુ થ્રી પ્લસ તો કે ટુ થ્રી ફોર તો કે પ્લસ અપ ટુ અપ ટુ અપ ટુ એન એન ટુ એન પ્લસ ટુ એટલે કે ક્રમિક ત્રણ પછી હવે આગળની પહેલી સંખ્યાને મૂકી દેવાની પાછી બે બીજી ત્રીજી સંખ્યા લેવાની અને એક નવી પાછળ ઉમેરતી જવાય એવી રીતે જો ગુણાકાર કરી સંખ્યાનો અને જો સરવાળો કરતા જાય ક્રમશ બરાબર તો એનો જવાબ કેટલો આવે તો કે જે સંખ્યા હોય એન પછી એન પ્લસ વન લેવાની પછી એન પ્લસ ટુ લેવાની પછી એન પ્લસ થ્રી એટલે કે ચાર સંખ્યા સુધી જવાનું અને આખા એને જે જવાબ આવે ને ફોર વડે ડિવાઈડ કરી દો તો એનો જેટલો જવાબ આવે એટલો આખાઈનો સરવાળાનો જવાબ આવશે તો આવું છે બરાબર હવે જનરલી બધાને ખ્યાલ આવી જશે કે કઈ રીતે લખશે તો કે સોલ્યુશન સૌ પ્રથમ તો આપણે ક્યાંથી શરૂઆત કરી છે કે આપેલ વિધાન પી ઓફ એન છે ધારો કે શું લખી શકાય કે એટલે કે પી ઓફ એન કે જ્યાં વન ટુ થ્રી ટુ થ્રી

આટલું ક્લિયર આ વિધાન છે આપણે શરૂઆત માટે સાબિતી કરવા માટે શું કરીશું ગણિતિકાંબાના સિદ્ધાંત ઉપરથી કે એન બરાબર વન માટે સાબિત કરીશું તો કે હવે એન બરાબર વન માટે લેફ્ટેન્ડ સાઈડ લેફ્ટેન્ડ સાઈડ શું આવે જોઈએ છીએ ને આપણે લેફ્ટેન્ડ સાઈડમાં વન મૂકો તો કે શું આવશે વન વન પ્લસ વન અને વન પ્લસ ટુ તો કે કેટલા થાય વન ઇન્ટુ વન પ્લસ વન એટલે કે ટુ ઇન્ટુ થ્રી તો જવાબ મળશે સિક્સ હવે રાઇટ હેન્ડ સાઈડ કેટલા મળે ચેક કરી જોઈએ આપણે કે રાઈટ હેન્ડ સાઈડમાં શું મળે છે તો કે રાઇટ હેન્ડ સાઇડમાં વન મૂકો તો કે વન વન પ્લસ વન એનની જગ્યાએ તો કે વન પ્લસ ટુ પછી વન પ્લસ થ્રી હોલ્ડ ડીવાઈડેડ બાય ફોર તો કે વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી

બરાબર એ આપણે સાબિત કરી દીધું એન બરાબર વન માટે પી વન સત્ય છે જો પી વન સત્ય હોય તો આપણે શું કરવાનું હવે આગળ કે કોઈક ધારો કે હવે ધારો કે કોઈક પ્રાકૃતિક સંખ્યા કોઈક પ્રાકૃતિક સંખ્યા કે માટે પી ઓફ કે સત્ય પી ઓફ કે સત્ય હોય તો એની આપણે શું લખી શકીએ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સરખા ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી પ્લસ ટુ થ્રી ઇન્ટુ ફોર પ્લસ અપ ટુ અપ ટુ અપ ટુ કેટલા માટે કે સુધી તો કે શું આવે કે પ્લસ વન કે પ્લસ

સત્ય છે તેમ સાબિત કરીશું એટલે કે પી ઓફ કે પ્લસ વન સત્ય છે સાબિત કરવું હોય તો આપણે કેવું સાબિત કરવું પડે તો કે લખી એટલે કે વન ટુ થ્રી પ્લસ ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ ફોર પ્લસ અપ ટુ અપ ટુ અપ ટુ આગળની તેમ તો કે આવશે એટલે કે શું આવશે કે કે પ્લસ વન કે પ્લસ ટુ આ કે સુધીનું આપણે લીખવું આપણે કેના માટેની વાત કરીએ તો કે કે પ્લસ વન માટે તો કે કે પ્લસ વન હોય ત્યારે શું આવે તો કે કે પ્લસ વન પછી તો કે કે પ્લસ વન પ્લસ વન એટલે કે કે પ્લસ ટુ પછી કે પ્લસ વન પ્લસ ટુ એટલે કે થ્રી ટુ રાઇટ હેન્ડ સાઈડમાં આપણે કેવું મળશે તો કે કે પ્લસ

लेफ्ट हंड साइड तो के वन टू थ्री प्लस टू थ्री फोर प्लस अप टू टू अप टू के के प्लस वन के प्लस टू प्लस के प्लस वन के प्लस टू के प्लस थ्री તો કે કે પ્લસ વન કે કે પ્લસ ટુ સુધીનું આપણે ખ્યાલ છે કે કેટલું છે અહીંયા સુધીનું મૂલ્ય કેટલું આવશે તો કે આપણે ખ્યાલ છે આગળ પી ઓફ કેની સત્યતા પરથી આપણે લખી શકીએ કે 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 પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી બાય ફોર કે બરાબર કે કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી હોલ ડિવાઇડેડ બાય ફોર અને પ્લસ આ જે ટર્મ છે આપણે બાકી વધેલી લખી નાખીએ કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી હવે જો સાબિત કરવામાં આપણે જો કેવી કેમ છે કે કે પ્લસ પ્લસ વન એટલે કે પ્લસ ટુ કે પ્લસ થ્રી કે પ્લસ ફોર કે પ્લસ વનવાળી ટર્મ તો જોશે આમાંથી જેટલી પહેલાં તો કે ચાર વડે ગુણી નાખો કારણ કે આખાની સાઈડમાં ચાર તો જોઈએ છે બરાબર ચાર વડે મલ્ટિપ્લાય કરશે સામે કે પ્લસ ટુ સોરી એટલે કે અહીંયા આ બાજુ ચાર વડે મલ્ટિપ્લાય ડિવાઈડ કરી એટલે કે લસા લઈ લીધું અથવા તો કે કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી હોલ ડિવાઇડેડ બાય આખા એના છેદમાં ચાલ હવે સામાન્ય કેટલા નીકળે છે જો બંનેમાંથી કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી સામાન્ય કાઢી લઈ તો વધશે કેટલા કે પ્લસ કે પ્લસ થ્રી આપણે સામાન્ય કહેતા તો અંદર વૈધા કેટલા તો કે કે અને અહીંયા તો કે ફોર એટલે કે કે પ્લસ ફોર જે લાસ્ટમાં આપણે જોતી હતી આવી ગઈ ઓલ ડિવાઇડેડ બાય ફોર તો આવી રીતે લખી શકીએ આપણે કે પ્લસ વન કે પ્લસ વન તો ટુ છે તો એને પ્લસ વન પછી થ્રી છે તો એને આપણી રીતે લખી શકીએ કે પ્લસ ટુ પ્લસ વન અને કે પ્લસ થ્રી છે તો અને કે પ્લસ વન જેવું આપણે સાબિત કરવામાં જોતું હતું રાઈટ હેન્ડ સાઈડમાં એવું કમ્પ્લીટ સોરી અહીંયા કે પ્લસ વન હોય અહીંયા વન અહીંયા ટુ આપણે કે પ્લસ વન જોઈએ છે અહીંયા વન ને અહીંયા થ્રી ઓકે જેવું આઈડમાં જોતું હતું એવું મળી ગયું તો કે ધેર ફોર પી ઓફ કે પ્લસ વન સત્ય છે પી કે પ્લસ વન સત્ય છે પી ઓફ કે પ્લસ વન સત્ય છે એટલે શું કહેવાય કે આમ પી ઓફ કે સત્ય હોય પીઓ કે સત્ય હોય ત્યારે અનુમાનના સિદ્ધાંત પરથી તેરફોર ગાણિત્ય અનુમાનના સિદ્ધાંત પરથી દરેક પ્રાકૃતિક સંખ્યા દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે ક્લિયર કે દરેક દરેક માટે આપેલું એ સત્ય છે એક્ઝેટ બધાને ખ્યાલ આવી ગયો છે એના પછીનો જોઈએ પાંચ નંબરનો શું કહે છે કે પાંચ નંબરમાં એવું કંઈક કે છે કે વન ઇન્ટુ થ્રી પ્લસ ટુ ઇન્ટુ થ્રી પછી થ્રી ઇન્ટુ થ્રી સોરી થ્રી ઇન્ટુ થ્રી ક્યુ એટલે કે ત્રણની આગળ જેટલા પણ ગુણાય એટલી ત્રણની ઘાત કરવાની તો ઇન જનરલ ઇન જનરલ આપણે પ્લસ અપ ટુ પ્લસ અપ ટુ એન સુધી જાય તો એન ઇન ટુ એટલી ઘાત આગળની સંખ્યા જેટલી ગુણાય એના એટલી ત્રણની ઘાત કરવી જો આવી ટાઈમની કોઈ પણ સિક્વન્સ આપેલી હોય તો એનો જવાબ કેટલો આવે બરાબર ટુ એન માઇનસ વન ઇન્ટુ થ્રી રેસ ટુ એન પ્લસ વન એન ટુ થ્રી રેસ ટુ એન પ્લસ વન પ્લસ થ્રી બાય ફોર પ્લસ થ્રી ઓલ વાય આવું આપેલ છે હવે ગમે એવું વિધાન આપ્યું હોય ગમે ધારો કે આપેલ વિધાન ક્યુ છે પી ઓફ એન પી એન હોય આપેલું વિધાન એટલે કે કઈ રીતે લખી શકાય એટલે કે પી એન કે જ્યાં વન થ્રી ટુ ઇન્ટુ થ્રી સ્ક્વેર અપ ટુ અપ ટુ એન ઇન્ટુ થ્રી રેસ ટુ એન ઇઝ ટુ ટુ એન માઇનસ વન થ્રી રેસ ટુ એન પ્લસ વન પ્લસ થ્રી હોલ બાય ફોર આવી રીતે લખી શકાય હવે હું સાબિત કરવાનું એન બરાબર વન માટે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ તો કે હવે એન બરાબર વન માટે લેફ્ટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ જોશો શું આવશે તો કે વન ઇન્ટુ થ્રી રેસ ટુ વન તો કે વન ઇન્ટુ થ્રી રેસ ટુ વન બરાબર થ્રી અને રાઈટ હેન્ડ સાઈડ જોઈએ આપણે શું આવે એની જગ્યાએ વન મૂકો તો કે ટુ ઇન્ટુ વન માઇનસ વન ઇન્ટુ તો કે થ્રી રેસ ટુ વન પ્લસ વન

જોઈ શકી છે કે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ બે કેવા સરખા ફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થઈ સત્ય છે હવે ધારો કે કોઈક પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કે માટે સત્ય છે સત્ય છે એવું આપણે લીધું તો સાબિત શું કરવાનું કે પી ઓફ કે પ્લસ થાય સાબિત કરવાનું રિપીટેશન ને એક વસ્તુ છે આપણે બધી તો જોઈએ શું સાબિત કરીશું આપણે તો કે આજે કે માટે સત્ય છે તો કે માટે સત્ય હોય તો એને પેલા તો કેમ લખાય કારણ કે એનો યુઝ કરવો હોય આપણે એટલા માટે ધેર ફોર शू आ वन इंटू थ्री पी टूंटू थ्री स्क्वेर अब टू अपू अपू के इंटू थ्री ने के पैजक्वल टू शू लखाए तो टू के माइनस वन इंटू थ्री रेस टू के प्लस वन प्लस थ्री होल डिवाइडेड बाय फोर ક્લિયર આવ્યા સુધીનું ઓકે તો પી ઓફ કે પ્લસ વન આપણે સાબિત કરીશું કે હવે પી ઓફ કે પ્લસ વન સત્ય છે એટલે કે સાચું છે તેમ સાબિત કરીશું એટલે કે આપણે આ સાબિત કરવું હોય પી ઓફ કે પ્લસ વન સાબિત કરવું હોય એટલે શું સાબિત કરીશું તો કે આવી રીતે સાબિત કરવું પડે આપણે એટલે કે કેમ કરવું પડશે જો એ લખીએ આપણે કે વન ઇન્ટુ થ્રી પ્લસ ટુ ઇન્ટુ થ્રી સ્કવેર અપ ટુ અપ ટુ કે પહેલાં તો કે પ્લસ વન માટે જવું તો રસ્તામાં કે ભાઈ આવે તો કે ભાઈને લેતા જાય આપણે તો કે કે પ્લસ વન આગળ ગયા તો કે પ્લસ વન આવી ગયો એટલે કે થ્રીની કે પ્લસ વન આ લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ આની કેવી આવવી જોઈએ તો કે ટુ ઇન્ટુ જ્યાં જ્યાં કે છે એની જગ્યાએ કે પ્લસ વન માઇનસ વન ઇન્ટુ થ્રીની કે પ્લસ વન પ્લસ વન પ્લસ થ્રી બાય ફોર આપણે આ ટાઈપનું સાબિત કરવું પડશે ઓકે તો લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ આપણે તો કે હવે લેફ્ટ હેન્ડ સાઈડ તો કે વન ઇન્ટુ થ્રી ટુ થ્રી સ્ક્વેર અપ ટુ અપ ટુ કે ઇન્ટુ થ્રી કે પ્લસ કે પ્લસ વન ઇન્ટુ થ્રીની કે પ્લસ વન ખાતે હવે આપણે કે પી ઓફ કે સત્ય છે એ સ્વીકાર્યું હતું આગળ તો કે પી ઓફ કેની સત્યતા પરથી એટલે કે કે ઘાત સુધીનું આપણી પાસે રિઝલ્ટ છે કેટલું મળ્યું તો કે આ રહ્યું આપણી પાસે એનો યુઝ કરી એટલે એનો ઉપયોગ કરી અને આગળ વધીએ તો કે એને મૂલ્ય મૂકી દે કે સુધીનું તો કે સુધીનું મૂલ્ય શું આવશે તો કે ટુ કે માઇનસ વન ઇન્ટુ તો કે થ્રીની કે પ્લસ વન પ્લસ થ્રી આખા એના છેદમાં ચાર અને પ્લસ આપણી જે ટર્મ છે એ બાકીની આ જે વધી કે પ્લસ વન વન એ ટર્મ એમને તો કે કે પ્લસ વન ટુ થ્રીની કે પ્લસ વન ઓકે હવે આપણે નેક્સ્ટ સ્ટેપ બધાને ખ્યાલ હોવો જોઈએ શું આવવું જોઈએ કે જુઓ આખા એના છેદમાં સાબિત કરવામાં રાઈટ હેન્ડ સાઈડમાં જોઈએ છે ચાર તો કે આખાની છેદમાં ચાર લેવો પડે એટલે કે અહીંયા ચાર વડે લસણ લઈ તો શું આવે જુઓ આગળ પછી તો કે ટુ કે માઇનસ વન ટુ થ્રી કે પ્લસ વન પ્લસ થ્રી પ્લસ ફોર ઇન્ટુ કે પ્લસ વન ઇન થ્રી કે પ્લસ વન આખાના છેદમાં ચાર ઓકે તો મતલબ આખાના છેદમાં ચાર જોતા ઈ આપણે કમ્પ્લીટ કરી લીધું તો હવે નેક્સ્ટ આગળ વધીએ તો કે આમાંથી કાંઈ સામાન્ય નીકળતું હોય એવું કાંઈ છે કાંઈ એ પ્રમાણે આપણે આગળ વધીશું તો જોઈ શકીએ છે કે આ બે ટમમાંથી ફોર સામાન્ય નીકળે સોરી થ્રીની કે પ્લસ વન સામાન્ય નીકળે કાઢી તો કે અહીંયા વન બાય ફોર તો પહેલાં આખે આગળ લખી લે પછી તો કે થ્રી કે પ્લસ વન જે સામાન્ય નીકળ્યા એ બે ટર્મમાંથી નીકાટ્યા કયા કે બે ટમ તો કે ટુ કે વન એક તો આ અને બીજું તો કે આ ટર્મ જોવા અહીંયા બરાબર આટલામાંથી થ્રી કે પ્લસ વન કોમન નીકળે છે અને ફોર અંદર મલ્ટીપ્લાય કરી દે તો આપને કેવા મળશે ફોર અંદર મલ્ટિપ્લાય કરશે તો કે ફોર કે પ્લસ ફોર પ્લસ ફોર કે પ્લસ ફોર હવે કાઉસ પૂરો બધાને એમ થઈ જાય ને કાઉસ પૂરો નથી થયો જી ભાઈ જો આ પ્લસ થ્રી એક્સ્ટ્રા છે એમાંથી થ્રી કે પ્લસ થ્રીની કે પ્લસ વન ઘાત સામાન્ય જ નીકળી એટલે કે કાઉસની બાર પ્લસ થ્રી પછી આ મોટો કાઉસ આપણો પૂરો ક્લિયર સુધી ઓકે વંદરના સ્ટેપ છે આપણો એને સાદુરૂપ આપી કેમ જો પ્લસ થ્રી આવ્યા આ પ્લસ થ્રી આવ્યા આપણે જોતા હતા જો રાઇટ હેન્ડ સાઈડમાં એ છે એ ઓટોમેટિક સેટ થઈ જાય એ પ્રમાણે હોય ઓકે હવે તો કે લખીએ આપણે તો કે વન બાય ફોર એટલે કે આખા એ છેદમાં છે એ પછી તો કે થ્રીની કે પ્લસ વન ઘાત ઓકે હવે અહીં કેટલા છે તો કે ટુ કે પ્લસ ફોર કે એટલે તો કે સિક્સ કે પછી માઇનસ વન પ્લસ ફોર એટલે કે પ્લસ થ્રી અને પ્લસ થ્રી ઓકે તો કે જુઓ આપણે જોઈએ છીએ અંદર કેટલા થ્રીની કે પ્લસ વન પ્લસ વન જોઈએ અને આ બે સ્ટેપ છે સિક્સ કે પ્લસ થ્રી જો આમાંથી થ્રી સામાન્ય નીકળશે એટલે ન્યા વચ્ચે ટુ કે બરાબર પ્લસ વન વચ્ચે એટલે એક્ઝેટ સેટ થઈ જશે હમણાં જોવો જોઈએ કાગળ તો કે શું વધ્યું આપણે તો કે વન બાય ફોર થ્રીની કે પ્લસ વન ઘાત હતી અંદરથી આપણે થ્રી કોમન કાઢ્યા થ્રી કોમન કાઢશે કાઢ્યા એટલે કે વધ્યા કેટલા સિક્સ કે પ્લસ થ્રી હતા મેં થ્રી કોમન કાઢી લીધા એટલે કે ટુ કે પ્લસ વન 2k કે પ્લસ વન અને પ્લસ થ્રી આપણે એક્સ્ટ્રા થાય હવે આ થ્રી કે પ્લસ વન ઇન ટુ થ્રી છે 8 તો એને આપણે એમ લખી શકીએ થ્રી કે પ્લસ ટુ એટલે કે થ્રી કે પ્લસ વનની પ્લસ વન વન બાય ફોર થ્રીની કે પ્લસ વન અને પ્લસ હજી એક ઘાત એટ થઈ એટલે કે કે પ્લસ પ્લસ વન અંદર અંદરની ટર્મમાં આપણે જો સાબિત કરવામાં રાઈટ હેન્ડ સાઈડમાં કેવું જોઈએ છે તો કે ટુ કે જો આ બધું સેટ થઈ ગયું આ સેટ થઈ ગઈ આ સેટ થઈ ગઈ આ સેટ હવે આટલા કાઉસનું અરેન્જમેન્ટ કરવાનું હોય તો એમાં ટુ કે ટુ પછી કાઉસમાં કે પ્લસ વન માઇનસ વન ઓપન કરશો તો કેટલા આવશે ટુ કે પ્લસ ટુ માઇનસ વન તો કે પ્લસ ટુ માઇનસ વન એટલે કે વન થયા તો કે આ વન છે એને આપણે આવી રીતે લખી શકશી ટુ કે પ્લસ ટુ માઇનસ વન પ્લસ થ્રી આ જે વન હતો એને આપણે કઈ રીતે લખ્યા ટુ ઓકે તો કે હવે તો કે જો આટલા સ્ટેપમાંથી ટુ સામાન્ય નીકળશે તો કે ટુ સામાન્ય કાઢી તો કે શું આવશે કે વન બાય ફોર એઝ ઇટ ઇઝ આ એમ આ થ્રી નહીં આને આપણે કે પ્લસ વન કાઉસ કરી દઈએ પ્લસ વન એમણે રાખીએ પછી તો કે આમાંથી શું આવ્યું તો કે ટુ કોમન કાઢ્યા તો અંદર વીધા કે પ્લસ વન બરાબર આ બે ટર્મમાંથી ટુ કોમન કાઢ્યા એટલે કે પ્લસ વન આ માઇનસ વન એમણે હતા એ માઇનસ વન એમણે અને પ્લસ આ થ્રી અને આખો કાઉસ પૂરો તો એ આપણે કેવું મળ્યું ટુ કે પ્લસ વન બરાબર માઇનસ વન ઇન્ટુ થ્રીની કે પ્લસ વન પ્લસ વન પ્લસ થ્રી જે આખી હતી એમ ટર્મ અને આખાની છેદમાં ફોર આ વન બાય ફોર આગળ હતા અને આખાની છેદમાં ફોર લખને તો એક્ઝેટ આપણે જેવું સાબિત કરવું હતું એ પ્રકારની ટર્મ મળી ગઈ જોઈ શકો છો તો કે બરાબર રાઈટ એન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ એન્ડ સાઈડ ધેર ફોર પી ઓફ કે પ્લસ વન

गाणितिक अनुमान सिद्धांत पर थी अनुमान सिद्धांत पर थी दरेक प्राकृतिक संख्या n माटे n माटे पी ऑफ एन છે તો અહીંયા કમ્પ્લીટ ઓકે નેક્સ્ટ એના પછીનું એક્ઝામ્પલ નંબર છ છે જુઓ સિક્સ માં શું કીધું છે કે વન ટુ ટુ થ્રી પ્લસ થ્રી ફોર અપ ટુ અપ ટુ એન એન પ્લસ વન ટુ શું આપ્યું છે તો કે એન એન પ્લસ એન પ્લસ ટુ હોલ બાય થ્રી હવે આ તમને એવું લાગશે કે જોયેલું છે આપણે રિઝલ્ટ એક્ઝેક્ટલી જોયેલું છે જુઓ આ એક્ઝામ્પલ જુઓ ઉદાહરણ નંબર એક્ઝામ્પલ નંબર ફોર જુઓ અહીંયા શું હતું વન ટુ થ્રી પછી ટુ થ્રી ફોર પછી એન એન પ્લસ શું કેટલા એવા વન ટુ એન પ્લસ વન એન પ્લસ ટુ એન પ્લસ થ્રી બાય ફોર જ્યાં ટન ટર્મ હતી તો જવાબમાં આવે તે રાઇટ એન્ડ સાઇડ ચાર્ટમ આવતી હતી અને ડિવાઇડેડ બાય ફોર આવતું સેમ વન ટુ થ્રી એટલે આ ટુ થ્રી રીપીટ થતી હતી એવી જ રીતે અહીંયા શું છે છઠા એક્ઝામ્પલમાં જોઈ શકો છો તમે વન ટુ પછી ટુ રીપીટ થાય પછી થ્રી ફોર થ્રી આખરની પાછળ રિપીટ થઈ આ રીપીટ થઈ ગઈ આ એક થ્રી નવી આવી પછી તો કે અહીંયા પાછી ફોર રિપીટ થશે એવી જ રીતે અહીંયા એન રિપીટ થશે અહીંયા એન પ્લસ વન ઇન ટુ તો ત્યાં જવાબ શું આવતો હતો એન એન પ્લસ વન એન પ્લસ ટુ એન પ્લસ થ્રી આવતો તો બરોબર ત્રણ ટર્મ હતી તો એક આગળ સુધી તો અહીંયા એન ઇન્ટુ એન પ્લસ વન એન પ્લસ ટુ બાય થ્રી હવે કોને ન આવડે બધાને આવડી જાય કઈ રીતે સેમ જોવા આ જ એક્ઝામ્પલ છે આપણે ચાર નંબરનું એમ વિધાન તો કે અહીંયા શું કરશો આટલું આવશે આ નહીં આવે આ એક ટર્મ કાઢી નાખવાની પછી અહીંથી આ કાઢી નાખું અને અહીંયા ત્રણ માટે આવશે ક્લિયર પીઓ ફોન માટે સાબિત કરો પછી આ બધું લખતા આવડી જશે હવે હવે અહીંયા શું કરશો અહીંયા કે એન ઇન્ટુ કે પ્લસ વન કે પ્લસ વન કે પ્લસ ટુ આગળનું રિઝલ્ટ મૂકી દો ચાર લસા ને ત્રણ લસા લઈ લ્યો આગળ એટલું કોમન કાઢો તો તમારો જવાબ ઓટોમેટિક આવી જશે તો સિક્સ નંબરનો જે એક્ઝામ્પલ છે એ બધાને હોમવર્કમાં કરવાનો છે ક્લિયર આટલું ઓકે તો એના પછીનો આપણે આગળ અભ્યાસ કરીએ કે સાત નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે સાત નંબર જોઈએ સાત નંબરમાં શું કીધું છે કે વન થ્રી થ્રી ફાઈ સેમ એના જેવો જ છે પણ થોડોક ખાલી ફેર છે એમાં બધી સંખ્યા આવતી હતી એક બધે બધી પ્રાકૃતિક સંખ્યા વન ટુ થ્રી બધી લેતા જાય હવે આમાં વન થ્રી થ્રી ફાઈવ એટલે બધી કેવી સંખ્યા આવી બરાબર એકી સંખ્યા પછી ફાઈ સેવન અપ ટુ અપ ટુ અપ ટુ ટુ એન માઇનસ વન એન ટુ ટુ એન પ્લસ વન બરાબર કેટલા તો કેદ માં ત્રણ ઓકે તો આમ સોલ્યુશન તો કે અહીંયા ધારો કે આપેલ વિધાન ધારો કે અહીંયા આપેલ વિધાન પી ઓફ એન છે પી ઓફ એન હોય તો શું લખી શકીએ અમે તો કે એટલે કે પી ઓફ એન કે જ્યાં એન સુધીની બધી ટર્મ આવશે તો કે વન થ્રી પછી થ્રી ફાઈ અપ ટુ અપ ટુ અપ ટુ ટુ એન માઇનસ વન ટુ એન પ્લસ વન ઇઝ ટુ એન ફોર એન સ્ક્ર પ્લસ સિક્સ એન માઇનસ વન ઓલ બાય થ્રી તો હવે કેના માટે આપણે સાબિત કરવાનું કીધું ગાણીતી અનુમાનના સિદ્ધાંત ઉપરથી આપણે ખ્યાલ છે કે એન બરાબર વન માટે સાબિત કરીશું તો કે બરાબર લઈએ તો કે હવે એન ઇઝ ઇક્વલ ટુ વન માટે તો એન બરાબર વન હશે ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આવશે તો કે લેફ્ટ હેન્ડ સાઈડમાં વન મૂકો તો કે ટુ ઇન્ટુ વન માઇનસ વન ઇન્ટુ ટુ વન પ્લસ વન તો કે ટુ માઇનસ વન અને ટુ પ્લસ વન તો કે વન ઇન્ટુ થ્રી તો આન્સર ઇઝ થ્રી રાઇટ હેન્ડ સાઈડ શું આવ જોઈએ

લેફ્ટેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ સાઈડ પી ઓફ ગણિત અનુમાનના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરી છે તો કે પી ઓફ વન સત્ય હોય તો કે શું કરવાનું આગળનો સ્ટેપ કે એન બરાબર કે માટે કે ધારી લેવાનું કે પ્રાકૃતિક સંખ્યા કે ધારો કે પ્રાકૃતિક સંખ્યા

ઇઝ ઇક્વલ ટુ કે માટેની વાત થતી તો કે જ્યાં જ્યાં એન હતું ને આપણે કે એટલે કે ફોર કે સ્ક્વેર કે ફોર કે સ્ક્વેર પ્લસ સિક્સ કે વન બરાબર હોલ ડિવાઇડેડ બાય ફોર થ્રી હોલ ડિવાઇડેડ બાય થ્રી ઓકે તો હવે આપણે ધારો કે એન બરાબર કે પ્લસ વન માટે સાબિત કરીશું તો કે હવે એ પી ઓફ કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું આમ સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડે તો કે લખી એટલે કે કે પ્લસ વન માટે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ આવવી જોઈએ તો કે વન

પ્લસ સિક્સ કે પ્લસ વન માઇનસ વન હોલ ડિવાઇડેડ બાય થ્રી આવું આપણે મળવું જોઈએ તો સ્ટાર્ટ કરી લેફ્ટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરશે તો શું આવે જોતા છે તો કે હવે લેફ્ટ હેન્ડ સાઈડ વન થ્રી થ્રી ફાઈવ અપ ટુ અપ ટુ ટુ કે માઇનસ વન ટુ કે પ્લસ વન પ્લસ

પ્લસ કે આ બે જે ટર્મ હતી એ કઈ કઈ ટર્મ આવશે તો કે કાઉસ ઓપન કરશે આપણે એટલે કે ટુ કે પ્લસ ટુ માઇનસ વન ટુ કે પ્લસ ટુ માઇનસ વન અને અહીંયા તો કે ટુ કે પ્લસ ટુ પ્લસ વન તો કે ટર્મ આપને મળશે ઇક્વલ ટુ હવે થ્રીના લસા લેતા જઈએ કારણ કે આખાની છેદમાં થ્રી જોઈએ છે પહેલું સ્ટેપ આપણે એ જ છે કે જો આખા એના છેદમાં થ્રી જતો હોય તો થ્રી આપણે લસા લઈ લઈએ તો શું ટમાં આવશે તો કે કે પછી તો કે ફોર કે સ્ક્વેર પ્લસ સિક્સ કે માઇનસ વન તો કે અહીંયા પ્લસ થ્રી એક જ જરીક મોટી થઈ ગઈ પ્લસ થ્રી ઇન્ટુ ટુ કે પ્લસ વન અને ટુ કે પ્લસ થ્રી હોલ ડિવાઈડેડ બાય થ્રી ઓકે હવે જેવું આપણે જોઈએ છે એવું બનાવવું પડશે તો કે એવું બનાવવા માટે આપણે શું કરી શકશી તો કે થ્રી તો આખા છે જ દીધા ઓકે તો કે હવે જો બીજો કોઈ રસ્તો રહેતો નથી તો આપણે એક કામ કરી શકીએ કે ઉપરની જે ટર્મ છે આખી એને કંઈક સિમ્પલિફાઈ કરી દે એટલે કે એને આ કે છે આખાને ગુણી દઈ પછી શું આવે છે જોઈએ કે છેદમાં થ્રી જોતા એ આવી ગયા બાકીનો જો આપણે કે પ્લસ વન આપણે જોઈએ છે અહીંયા સાબિત કરવામાં આગળ કેટલો જોશે કે પ્લસ વન ને બાકીને કંઈક આ ટર્મ આવશે હવે કે પ્લસ વન આનો અવયવ થશે કઈ રીતનો થશે એ આપણે જોઈએ પહેલાં આનો આખો ગુણાકાર કરી શું આવે તો કે કે ગુણાશે એટલે કે ફોર કે ક્યુબ ફોર કે સ્કવેર હતું તો એને કે મલ્ટિપ્લાય ફોર કે ક્યુબ પ્લસ સિક્સ કે સ્ક્વેર પ્લસ સિક્સ કે સ્ક્વેર પછી અને કે મલ્ટિપ્લાય થયું એટલે કે માઇનસ કે ઓકે आ के मल्टिप्लाय थी गए पहली ओके हम थ्री ना तो ओला जो फेक्टर सादरूपी देखिए थ्री।, थ्री टू के प्लस वन टू के टू के प्लस वन असला था फोर के स्क्वेर प्लस सिक्स के फोर સ્ક્ર પ્લસ હવે વન મલ્ટીપ્લાય થાય અને આખા એના છેદમાં થાય એમ ત્રણ હવે ઓલા ત્રણ ગુણી નાખી જોઈએ શું આવે આ વન બાય થ્રી આને આગળ લખી દ્વારા ફોર કે ક્યુબ પ્લસ સિક્સ કે સ્ક્વેર માઇનસ કે પ્લસ ચાર તેરી બાર કે સ્ક્વેર પ્લસ અઢાર કે છ તેરી અઢાર પ્લસ સિક્સ કે બેનો સરવાળો ખોદ નહીં ખોદ તો ચાલત કાંઈ વાંધો નહીં પછી કશી એટલે આઠ તેરી ચોવીસ અઢાર ને છ ચોવીસ સરખું થાય એમાં કાંઈ અને પ્લસ નવ તો થોડીક જેટલી ટર્મ હોય નીકળે એ પ્રમાણે કેન્સલ આઉટ કંઈ થતું હોય તો કેન્સલ આઉટ કરી કરીને લખીએ તો કે પહેલાં ફોર ક્યુ ક્યુબ એટલે કે ક્યુબ વાળી એક ત્રણ ઘાતવાળી એક નથી એક તો લખણી કે હવે સ્ક્વેરવાળી તો કે સ્ક્વેરવાળી કેટલી છે આ સિક્સ કે સ્ક્વેરને આ બાર કે સ્ક્વેર બરાબર બે પ્લસ છે એટલે કે પ્લસ અઢાર કે સ્ક્વેર હવે કે વાળી ટમ કે વાળી ટમ જો આ અઢાર આ છ એટલે કે

આ જે ટર્મ છે એમાં આગળ કે છે ક્યારે જ્યારે કે હોય ત્યારે તો હવે આપણે કે પ્લસ વન માટે સાબિત કરતા અહીંયા કેટલા જોઈએ આપણે કે પ્લસ વન જોઈએ હવે તમને ખ્યાલ હોય દસમા ધોરણની એક મેથડ હતી બરાબર કે દરેકે એનસ જો એક્સ પ્લસ વન એનો અવયવ હોય બરાબર અથવા તો એને વડે આખી પોલીનો મેને ડિવાય કરી શકીએ કઈ રીતે ચેક કરવાનો તો કે એ કેની જગ્યાએ તમે માઇનસ વન મૂકતા જાવ તો જવાબ તમારો જીરો થઈ જાવો જોઈએ તો માઇનસ વન મૂકશો તો કેટલા આવશે જુઓ અહીંયા કે એની જગ્યાએ માઇનસ વન મૂકો તો કે કે પ્લસ વન એક એનો અવયવ થાય તો કે માઇનસ વન મૂકો તો માઇનસ વન મૂકશો એટલે કેટલા આવશે માઇનસ ચાર કારણ કે ક્યુબ છે પછી વાં મૂકશો એટલે કે અઢાર કારણ કે અહીંયા સ્ક્વેર છે એમનો પછી આ માઇનસ ત્રેવીસ અને પ્લસ નવ એટલે કે અઢાર ને નવ કેટલા થયા સત્યાવીસ પ્લસ ને આ માઇનસ સત્યાવીસ એટલે ઝીરો થઈ ગયો તો એના ઉપરથી આપણે કહી શકીએ કે કે બરાબર એનો અવયવ છે કે બરાબર માઇનસ વન તો માઇનસ વન આ સાઈડ આવે તો કે કે પ્લસ વન બરાબર જીરો તો કે કે પ્લસ વન બરાબર કે બરાબર માઇનસ વન આનો રૂટ છે બરાબર તેથી કે પ્લસ વન એક આનો અવયવ થાય કે કે પ્લસ વન આનો અવયવ હોય તો કે પ્લસ વન વડે આખી પોલિનોમિયલ આજી કાંઈ પણ સમીકરણ મળ્યું આપણે બરાબર એને પોલીનોમિયલને વિભાજિત કરી શકાય ડિવાઈડ કરી શકાય તો કે કે પ્લસ વન વડે ડિવાઈડ કરી શકાય તો અહીં એ લખી રાખીએ કે અહીં

થાય પ્લસ ત્રેવીસ કે પ્લસ નવ બરાનો અવયવ છે હવેનો અવયવ હોય તો કઈ રીતે લખી શકાય તો કે જો બધાની અલગ અલગ મેથડ હોય બરાબર તો કે કઈ ટર્મ છે કે તો કે ફોર કે ક્યુબ પ્લસ કે પ્લસ ટ્વેન્ટી થ્રી કે પ્લસ નાઇન આગળ વન બાય થ્રી છે એ સિટીઝ હવે અલગ અલગ બધાની મેથડ હોય ઘણા કે પ્લસ વન વડે ડિફાઈડ થાય તો તમે માગાકારી રીતે આપણે તમને ખ્યાલ હોય છે કે બરાબર અહીંથી આમ કરો અહીંયા કે પ્લસ વન મૂકો અને અહીંયા કે ક્યુબવાળી તમારી જે છે આ ફોર કે ક્યુબ એ મૂક્યો ડિવાઈડ કરતા જાઓ એક મેથડ એ આવે બીજી એક મેથડ તમારા દસમા ધોરણમાં ખ્યાલ હતી આવી હતી પહેલાં બરાબર પહેલાં ચેપ્ટરમાં હતી કે કે પ્લસ વન એનો અવયવ હોય ને કે તો જોવાની કેની વધારે વધારે ઘાત કેટલી છે ત્રણ ઘાત હે તો કે પ્લસ વન ત્રણ વાર લખ નાખો તો કે આ વન બાય થ્રી તો એમણામ જ છે ભાઈ એ હમણાં રહેવા દેવાના તો કેટલી વાર લખીએ આપણે કે પ્લસ વન તો કે ત્રણ વાર લખો જેટલી ઘાત હોય એટલી વાર લખો ખાલી કે પ્લસ વન કે પ્લસ વન અને કે પ્લસ વન બરાબર જગ્યા છોડી લખવાનું એક લાઇનની જગ્યા છોડવાની કારણ કે ને આજી એક વચ્ચે સ્ટેપ આવશે વન બાય થ્રી હવે કઈ રીતે રીઅરેન્જ કરશે શરૂઆતમાં હવે જુઓ મગજને ક્વેશ્ચન પૂછતા જવાનો ઓટોમેટિક જવાબ આવતા જશે મારે જોઈએ છે કેટલા કે તો કે ફોર કે ક્યુબ જોઈએ મારી પાસે છે કેટલા અત્યારે તો અહીંયા જોવાનું કેટલા કે છે તો મારે ફોર કે ક્યુબ જોતા હોય તો કેટલા વડે ગુણવા પડશે તો કે ફોર કે સ્ક્વેર ખ્યાલ આવ્યો મારે જોઈએ કેટલા ફોર કે ક્યુબ તો મને છે કેટલા પાસે મારી પાસે ખાલી કે જ છે અત્યારે તો કેટલા વડે ગુણવા પડે ફોર કે સ્કવેર હવે હવે ગુણતો જવાનું હવે અહીંયા પછીના સ્ટેપમાં હવે ઉપરનો સ્ટેપ એના આના ઉપરથી ઉપરનો સ્ટેપ લખો તો કે શું આવશે ફોર કે ક્યુબ પ્લસ તો કે હવે કે આની સાથે ગુણાય બરાબર તો કે ફોર કે સ્ક્વેર ફોર કે સ્ક્વેર હવે જુઓ હવે બીજો સ્ટેપ આ સ્ટેપ આ થઈ ગયો હવે બીજું સ્ટેપ કે ફોર કે ક્યુબ હવે અઢાર સ્કવેર સ્ક્વેર મારી પાસે કેટલા જોઈએ અઢાર સ્ક્વેર સ્ક્વેર જોઈએ પ્લસ છે કેટલા તો ક્યાંય જુઓ કેટલા છે ચાર છે ઘટે કેટલા ચૌદ ઘટા બરાબર તો અહીંયા લખી નાખો પ્લસ ચૌદ કે સ્ક્વેર હવે અહીંયા જુઓ મારી પાસે ચૌદ સ્ક્વેર સ્ક્વેર મારે બનાવવા પડશે ચૌદ કે સ્ક્વેર બનાવવો હોય છે કેટલા ખાલી કે તો કેટલા વડે ગુણવા પડે ચૌદ કે વડે ગુણો ચૌદ કે વડે ગુણાશે અહીંયા ચૌદ કે સ્ક્વેર આવી ગયા લો પછી આ ચૌદ કે આની એ રીતે ગુણાશે तो गुणाकार करो चौद के ओके तो क्लियर चौदह के आ गया ओके हमें तो चौदह के, मारे के न, मारे तो मारा तो तेवीस के जुए मारी पास है के जो है केवीस के घटा के, तो के नौ के तो उमेरी दियो नौ के उमेरा नौ के ओके हाँ क्लियर તો કે ત્રેવીસ કે આ બીનો સરવાળો કર્યો ત્રેવીસ કે થઈ ગયા પણ નવ કે મારે જોતા હોય કેટલા વડે ગુણવા પડે અહીંયા નાઇન મળે તો કે નાઇન કે વડે ગુણો ને પાછી પ્લસ નાઇન જો તમે જે આ પ્રોસેસ કરી સાચી હોય તો લાસ્ટ ટર્મ અહીંયા જે તમારે નવ હતો એ ઓટોમેટિક નવ આવી જાવો જોઈએ કાંઈ સેટ કરવો પડશે એની બાકીની જો બધી ટર્મ સેટ કરતી જાવાની હવે તો કે જો આજે તમારે ટર્મમાં મળી આમાં એમાં જો કે પ્લસ વન બધામાં જ સામાન્ય નીકળશે તો કે પ્લસ વન સામાન્ય નીકળશે તો શું થાશે બરોબર આગળ વન બાય થ્રીર ચૌદ કે પ્લસ નવ આટલા વિધા ક્લિયર હવે જો આમાં ઘણું બધું થઈ ગયું સાબિત કરવામાં જુઓ

પણ આગળ પાછા કેટલા જોઈએ જે ફોર એ જોઈએ તો અહીંયા ફોર વડે ગુણવા હોવા જોઈએ એટલે કે ફોર કે સ્ક્વેર પ્લસ એઇટ કે અને પ્લસ ફોર આવું અરેન્જમેન્ટ કરવું જોઈએ તો કે આપણે જેટલું છે એટલું રાખીએ બાકીનું એમાં ઉમેરતા જાય તો કે આ કે પ્લસ વન એમનો વાં અરેન્જમેન્ટ કરો ફોર કે સ્ક્વેર હા તો ફોર કે સ્ક્વેર તો છે જ બીજા પ્લસ એઇટ કે જોઈએ ચૌદ કે છે ચૌદ કેમાંથી હું કેટલાનો ભાગ પાડી દઈશ તો કે એઇટ કે લખી નાખું બરોબર તો કે કેટલા હજી તો કે વચ્ચે કેટલા સિક્સ કે વચ્ચે તો પ્લસ સિક્સ કેટલા જોઈએ ક્લિયર આ રીઅરેન્જમેન્ટ કરી નાખ્યું થોડુંક ઓકે હવે તો કે વન બાય થ્રી આ કે પ્લસ વન એમનો અહીંયા તો કે જો આટલી ટર્મમાંથી એ ટર્મમાંથી હું ફોર સામાન્ય કાઢી લઉં તો વચ્ચે કેટલા કે સ્કવેર પ્લસ ટુ કે પ્લસ વન એટલે કે પ્લસ વનનો સ્કવેરની વાત થઈ ગઈ ક્લિયર ઓકે બીજું હું જોતું તો આપણે તો કે સિક્સ ઇન્ટુ કે પ્લસ વન અહીંયા કેટલા જોવો સિક્સ ઇન્ટુ કે પ્લસ વન એટલે સિક્સ કે પ્લસ સિક્સ જોઈ સિક્સ કે પ્લસ સિક્સ તો એનું પાછું રીઅરેન્જમેન્ટ કરવું જોઈશે તો કે એને આપણે આવી રીતે લખી શકશી સિક્સ કે ફાઈને આપણે એ રીતે લખી શકીએ સિક્સ માઇનસ વન

પી ઓફ કે પ્લસ વન સત્ય છે આમ પી કે સત્ય હોય ત્યારે પી કે પ્લસ વન સત્ય થાય આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ધેરફોર ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી

ઓકે તો નેક્સ્ટ જે બાકીના છે સ્વાધ્યાયના દાખલા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું